સુરેન્દ્રનગરમાં હત્યાની ઘટનાથી ચકચાર. કુવામાંથી મળ્યો આધેડનો મૃતદેહ. પોલીસે ઉકેલ્યો અજાણી વ્યક્તિની હત્યાનો ભેદ. ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાથી હત્યાની ઘટના જે સામે આવી છે તેના વિશે. અહીં એક અવાવરૂ કુવામાંથી એક આધેડની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ. જોકે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યા અને આ તમામ આરોપીને જેલના સળિયા ગણતા કરી દીધા. શું છે સમગ્ર કહાની જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. જર જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું, આ ગુજરાતી કહેવત સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે સાર્થક થતી દેખાય. અહીં રહેતા આધેડ ભૂપતભાઈ ખાચરનો મૃતદેહ ઠાગેશ્વર મહાદેવ મંદિર પાસેના અવાવરૂ કુવામાં તરતો મળી આવ્યો, જેના બાદ પોલીસને જાણ કરતા મોલડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરાઈ. તપાસમાં કુવા પાસે ઝપાઝપીના નિશાન અને લોહીના નિશાન તથા મહિલાનું એક ચપ્પલ પડેલું જોવા મળ્યું, જેથી પોલીસે અલગ અલગ ટીમ બનાવી તેમાં સામે આવ્યું કે ભૂપતભાઈ ખાચર છેલ્લા 3 દિવસથી ઘરેથી ગુમ હતા. આ બાબતે પરિજનોએ પોલીસને જાણ પણ કરેલી. પોલીસે તપાસ હાથ ધરતા મૃતક ઝીંઝુડા ગામના એક 20 વર્ષીય યુવતીના સંપર્કમાં હોવાનું બાતમીદારોથી જાણવા મળ્યું અને છેલ્લે આ મૃતક ભૂપતભાઈ આ યુવતી સાથે જ જોવા મળ્યા હતા, માટે પોલીસે યુવતીને ઝડપવા કવાયત હાથ ધરી. યુવતીનું નામ ધારા ગોસ્વામી હોવાનું સામે આવ્યું અને યુવતીની પૂછપરછ હાથ ધરી તો તેના 2 સગીર ભાઈઓએ હત્યા કર્યાની કબૂલાત કરી, જેથી પોલીસે યુવતીના 2 સગીર ભાઈઓને ઝડપી પાડ્યા અને યુવતીની આગવી ઢબે પૂછપરછ હાથ ધરતા તેણે હત્યાની સમગ્ર ઘટના વર્ણવી. યુવતીએ કહ્યું, ઘટનાની રાત્રે ઝીંઝુડાથી મોટરસાઇકલ લઈ ભૂપતભાઈ ખાચરના ઘરે ગયેલા. મંદિરની નજીક બંને અંધકારમાં ગયા, જ્યાં પહેલાથી જ ધારા ગોસ્વામીએ બંને ભાઈઓને સંતાડેલા હતા. જેવો મોકો મળ્યો તે જ ઘડીએ ભૂપતભાઈ ખાચરને ભાઈઓએ તીક્ષ્ણ હથિયારથી મારી અને તેનું ઢીમ ઢાળી દીધું. ત્યારબાદ મૃતદેહને ઢસડીને મંદિર નજીક આવેલા અવાવરૂ કુવામાં નાખી ફરાર થઈ ગયા. ધારાએ કબૂલાત આપી કે મૃતક ભૂપતભાઈ વ્યાજ વટાવનો ધંધો કરતા, માટે બંને વચ્ચે રૂપિયાની લેતી દેતીને લઈને બબાલ હતી. પોલીસે આરોપી ધારા ગોસ્વામી અને તેના 2 નાના સગીર ભાઈઓની ધરપકડ કરી. ધારા ગોસ્વામીના 2 દિવસના રિમાન્ડ માંગ્યા અને 2 સગીર ભાઈઓ જે આરોપી છે તેને બાળ સુધારણા ગૃહમાં મોકલી આપ્યા. નાની મોલડી ગામે એક ભરતભાઈ જેઠુરભાઈ ખાચર, એમની ફરિયાદ મુજબ તેમના મોટા ભાઈ જે છે ભૂપતભાઈ જેઠુભાઈ ખાચર, એમની લાશ જે છે ઝીંઝુડા ગામની સીમમાંથી ઠાંગેશ્વર જે મહાદેવનું મંદિર છે એની નીચે આવેલ કુવામાંથી મળી આવેલા છે. આ લાશને જે બનાવ જે સમગ્ર બન્યો એને તપાસ કરતાં એવી જાણ થઈ કે એમની સાથે સંપર્કમાં રહેલ એક છોકરી ધારાબેન ગોસ્વામી જેમનું નામ છે, એ પોતે પૈસાની લેવડ દેવડ અને બીજી કોઈ પણ રીતે એમની સાથે સંપર્કમાં હતા અને આ જ બાબતે એમની વચ્ચે કોઈ માથાકૂટ થયેલી હતી અને આ બેન જે છે એમને પોતાના 2 બીજા ભાઈઓને સાથે રાખી અને આ ભૂપતભાઈ જે છે એને વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ તારીખ 12/9 ના રોજ પોતાના ઘરેથી નાની બોરડીથી બાઇક ઉપર બેસાડી અને એમને આજે મંદિર છે ત્યાં નીચે લાવેલા હતા અને ત્યારબાદ માથાના ભાગે અને શરીરમાં બીજી અન્ય ઈજાઓ કરી અને ભૂપતભાઈને પાણીમાં ત્યાં કૂવામાં નાખી અને પોતે ત્યાંથી ભાગી ગયેલા હતા. હાલ જે છે આરોપીની શોધખોળ ચાલુ છે અને બસ બહુ ઓછા સમયમાં 3 આરોપી છે પોલીસના પકડમાં આવી જશે અને જે લાશ છે એને પીએમ કરી અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે અને પરિવારજનોને લાશ જે છે સુપરત કરવામાં આવી છે. આરોપી ધારા ગોસ્વામી સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ છે. મોજ શોખથી જિંદગી જીવતી હોય તેમ તેના ઇન્સ્ટાગ્રામની રીલ પરથી જોવા મળે છે. હાલ તો પોલીસ આરોપી ધારા ગોસ્વામી પાસેથી રિમાન્ડ દરમિયાન શું નવા રાઝ ખોલાવે છે તે જોવું રહ્યું. સુરેન્દ્રનગરથી સાજિદ બેલીમનો અહેવાલ, ગુજરાત તક.
આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.